ભારત માતા કી ભારત માતા કી આમ પાલી એ રંગ રાખ્યો લાગે છે આજે આજે હું સુરત થી આવી રહ્યો છું સાંજે સુરતમાં મારી સભા હતી નક્કી થયા પ્રમાણે એરપોર્ટ થી મારે સુરત જવાનું હતું પણ સભાનું સ્થળ લગભગ ત્રીસ કિલોમીટર દૂર હતું પણ આશ્ચર્ય હતું કે આખું સુરત રોડ ઉપર ઉતરી આવ્યું હતું અને પાછો નક્કી કરેલો રોડ શો નહોતો મારે તો ખાલી સભાના સ્થળે પહોંચવા માટે ત્યાંથી જવું પડે છે નીકળ્યો હતો ગઈકાલે સાંજે સુરતમાં જે મેં દ્રશ્ય જોયું છે જેમાં અફાટ સમુદ્ર હોય સમુદ્રની લહેરો હોય એની વચ્ચે જે નાવડું ચાલતું હોય ને એમ આખા જનસાગરની વચ્ચે મારો આમ નાનકડો કોનવો પસાર થતો હતો અદભુત ઉત્સાહ અદભુત ઉમંગ મારે માટે પણ હૃદયને સ્પર્શી જાય એવા દ્રશ્યો હતા અને આજે સુરતની ધરતી પરથી અહીંયા પાલીતાણા પહોંચું છું ત્યાં પણ એવો જ ઉમળકો ને એવો જ ઉમંગ એમ લાગે જાણે ભાવનગર અને સૌરાષ્ટ્ર અને સુરત એકી કોર નક્કી કરી દીધું લાગે છે ભાઈઓ બહેનો આ ચૂંટણી આપણું ગુજરાત વિકસિત ગુજરાત બને આપણું ગુજરાત સમૃદ્ધ બને અને આપણું ગુજરાત નવી ઊંચાઈઓને પાર કરે એનો નિર્ણય કરવા માટેની ચૂંટણી છે આઝાદીના પંચોતેર વર્ષ પૂરા થયા પંચોતેર વર્ષમાં જે કઈ મૂડી આપણે ભેગી કરી છે જે પણ શક્તિ સંચય કર્યો છે જે પણ મુસીબતોમાંથી બહાર નીકળ્યા છીએ હવે આપણને પંચોતેર વર્ષ સુધી ચાલવાનું પાલવ એમ નથી હવે તો જે કંઈ કરવું છે બધું પચીસ વર્ષમાં કરી જ દેવું પડે આઝાદીના સો વર્ષ થાય ત્યારે હિન્દુસ્તાનને અને ગુજરાતને અહીં પહોંચાડવાનું એટલે પહોંચાડવાનું જ એવો નિર્ણય કરવા માટે આ ચૂંટણી છે ભાઈઓ અને એના કારણે હું જ્યાં જ્યાં ગુજરાતમાં ગયો છું ગુજરાત નો મતદાતા સમજદાર છે કચ્છ હોય કાઠિયાવાડ હોય દક્ષિણ ગુજરાત હોય આદિવાસી પટ્ટો હોય દરિયા કિનારો હોય માછીમારો હોય બધે જ્યાં જાવ ત્યાંથી એક જ અવાજ એક જ મંત્ર ફિરેક એક બાર વાર એક બાર આવી બહેનો આ લોકોના મનમાં વારંવાર ભાજપ સરકાર લાવવાનું મન એટલા માટે થાય છે કે અહીંયા જે વડીલો બેઠા છે કે પહેલા કેવી રીતે આ દેશને વિખેર કરવાના પ્રયત્નો થતા હતા જ્યારે દેશની એકતાની વાત આવી

सरदार साहेब ने सफलता मिली कारण राजा महाराजाओ नवाबो अलग अलग विचारों धनावता था एक मारू भावनगर एक मारा महाराजा कृष्ण कुमार सिंह गोहिलवाड़ एने देश नो विचार करो અને દેશની એકતા માટે આ રાજપાઠ માં ભારતીના ચરણોમાં સમર્પિત કરી દીધો ભાઈઓ રાષ્ટ્રના વ્યાપક હિતો માટે આવડો મોટો ત્યાગ આવડું મોટું બલિદાન અને જે ભાવનગરે શરૂઆત કરી આખા હિન્દુસ્તાન ને એની પાછળ ચાલવું પડ્યું આનો યશ કોઈને જાય આ ગોહિલવાડી ધરતી ને અમારા કૃષ્ણકુમારસિંહ જને જાય હાઈયો બહેનો આપણે ની એકતા માટે કામ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ નું સ્ટેચ્યુ બનાવ્યું છે માં એકતા નગરમાં દેશની એકતા માટે જેમ સરદાર સાહેબ નું યોગદાન હતું એમ દેશની એકતા માટે રાજા નું પણ યોગદાન હતું રાજવી પરિવારોનું યોગદાન હતું કૃષ્ણકુમાર સિંહજી જેવા અનેક રાજા મહારાજાઓ દેશની એકતા માટે રાજપાટ છોડ્યા હતા અને એટલા માટે આ દેશની આવનારી પેઢી એને ખબર પડે કે અમારા રાજવી પરિવારોએ કેવડો મોટો ત્યાગ કર્યો હતો એટલા માટે એકતા નગરમાં જ્યાં સરદાર સાહેબનું સ્ટેચ્યુ છે ત્યાં જ રાજવી પરિવારોનું મ્યુઝિયમ બનાવવાનું કામ ચાલી રહ્યું છે આપણો મંત્ર છે શાંતિ એકતા સદભાવના અને ગુજરાત પ્રગતિ કરે છે મૂળમાં આપણા ત્યાં એકતા છે ત્યારે કોંગ્રેસ પાર્ટી ની આખી મૂળભૂત વિચારા કે ભાગલા પાડો ને રાજકારો ગમે તેમ કરીને લોકોને આમને સામને કરી રાખો જેથી કરીને પોતાનું બધું ગાડું ચાલે વર મરો કન્યા મરો પણ ઘોર મારા તરફાણું ભરો આ કોંગ્રેસની આ કોંગ્રેસની ચાલાકી હતી અને એના કારણે એક જમાનો હતો જ્યારે ગુજરાત અલગ નહોતું થયું મરાઠા અને ગુજરાતીઓને લડાવવાનું કામ કોંગ્રેસ કરતી હતી ગુજરાત બન્યું તો કાઠિયાવાડ ગુજરાત એને લડાવાનું કામ કચ્છ અને ગુજરાતને લડાવાનું કામ ફલાણી જાતિ ઢીકણી જાતિ જોડે લડે પેલી જાતિ પેલી જાતિ જોડે લડે આ સંપ્રદાય પેલા સંપ્રદાય જોડે લડે પેલો સંપ્રદાય આ સંપ્રદાય જોડે લડે આજ આજ પાપ કર્યા અને એનું નુકસાન ગુજરાતને ભારો ભાર ઉઠાવવું પડ્યું પરંતુ ગુજરાતના લોકો જાગૃત હતા સમજદાર હતા એ આ ખેલ સમજી ગયા અને ગુજરાતે એકતાનો રસ્તો ઉપાડ્યો આ એકતાના રસ્તાના પરિણામે એક જમાનામાં જયારે બોમ્બ ધમાકા થતા હતા બજારમાં બોમ્બ ધમાકા થાય મંદિરોમાં બોમ્બ ધમાકા થાય ચારે તરફ આ સુરક્ષાનું વાતાવરણ આ દશામાંથી ગુજરાતને બહાર લાવવામાં દેશ ગુજરાતની જનતાએ જયારે એકતાની તાકાત પકડી અને એના કારણે આજે ગુજરાત વીસ વર્ષ ત્યાં ભાઈઓ નિરંતર વિકાસ કરી રહ્યું છે નિરંતર વિકાસ કરી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી એના આવ્યા પછી સ્થિતિઓ બદલાણી અને ભાજપે જ્યારે સ્થાન લીધું લોકોનો ભાજપ માટે ભરોસો વધતો જ ગયો વધતો જ ગયો અને ભાજપનો લોકોમાં ભરોસો વધતો ગયો સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આ મંત્ર એક નવી તાકાત આપી આ ગુજરાત સુરક્ષિત બને આ ગુજરાત સદભાવના વાળું હોય આ ગુજરાત સમરસતાવાળું હોય આ ગુજરાતની અંદર ગામડું હોય કે શહેર એકતાનું વાતાવરણ હોય એ આજે ગુજરાતનો સ્વભાવ બની ગયો છે અને ગુજરાત જ્યારે એકજૂટ થયું તો વિભાજનકારી શક્તિઓને ગુજરાતમાં પગપેસવારો કરવાની તાકાત ન મળી અને એના કારણે કોંગ્રેસની વિદાય થઈ અને કોંગ્રેસે પણ ગુજરાતની જનતાનો ભરોસો લેવો છે ને તો આ ભાગલા પાડોને રાજકારણની વાત છોડવી પડશે આ જાતિવાદના રંગ છોડવા પડશે કોમવાદના રંગ છોડવા પડશે વોટ બેંકની રાજનીતિ છોડવી પડશે હવે આ ગુજરાત કે આ દેશ ને તોડવા વાળી ને મદદ કરનારાઓને ક્યારેય મદદ કરવા તૈયાર નથી ભાઈઓ બહેનો જ્યારે એકતા હોય એનું કેવું પરિણામ મળતું હોય છે સામૂહિક શક્તિ લાગે ત્યારે પાણી ખાલી પાણીની વાત કરીએ તો ખબર પડે ભાઈ આ પાણી આ સૌની યોજના આ સુફલામ સુજલામ યોજના આ ગુજરાતના જળ સંકટ ને ખતમ કરવા માટેની તાકાત કોંગ્રેસે લાખ કોશિશ કરી કે નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર ન પહોંચે દિલ્હીમાં જ્યારે એમની સરકાર હતી ને ત્યારે જેટલી આડા આવા એટલા આડાવાની કોશિશ કરી હતી અને અધ્યાય હજુ એ જપતા નથી જેમણે ગુજરાતને તરસું રાખ્યું કચ્છ કાઠિયાવાડને ને તરસું રાખ્યું ચાલીસ ચાલીસ વર્ષ સુધી નર્મદાને રોકી રાખી એવા લોકોના ખભે હાથ મૂકીને લોકો આજે પદ માટે યાત્રાઓ કરી રહ્યા છે આ વાત ગુજરાત ક્યારે માફ ન કરે ભાઈઓ આપ મને કહો જેમને પાણીને રોકવા માટે કામ કર્યું હોય એની જોડે બેસાય બી ખરું બેસાય બી ખરું અરે ભૂલે ચૂકે એની જોડે ફોટો પડાવાય તમે એના ખભે હાથ મૂકીને ચાલો ગુજરાત સહન કરે કોઈ સહન ન કરે ભાઈ અરે આ ગુજરાત તો એવું છે કે એક લાખ વાવ બનાવ્યું હોય ને તો હજારો વર્ષ સુધી યાદ કરે એવું અમારું ગુજરાત છે એક વાવડી બનાવી હોય તો યાદ રાખે તમે તો પાણી થી અમને તરસ્યા માર્યા છે અમે તમને નહીં ભૂલીએ અને તમને સજાગ કરીને જ રહેવાના છીએ એટલા માટે કોંગ્રેસ ને સજા કરવાની જરૂર છે ભાઈઓ આપણું સૌરાષ્ટ્ર સાફ સુકો ભટ પ્રવેશ થઈ ગયો તો ભાઈ આખા સૌરાષ્ટ્રમાંથી પલાયન થતું હતું કારણ કે દરિયાનો સુકો પટ ખારા પાણી ખારી હવા ખેતીમાં નુકસાન શહેરોમાં જઈને મજદૂરી કરવી પડે એવા દિવસો આવ્યા હતા આજે આ પાણીના કારણે આપણા ખેતરો લીલાછમ દેખાય છે ભાઈઓ વીસ વર્ષ પહેલા ગુજરાતમાં કપાસની ખેતી વર્ષે સત્તર લાખ રૂની ઘાસડી થતી સત્તર લાખ ઘાસ કરોડ લાખ ઘાસ ઉત્પાદન થાય છે ને ખેડૂતો તો એ જ છે ને પેલા સત્તર લાખ ગાંસડી આજે એક કરોડ અને દસ લાખ ઘાસડી એજ ખેતરો નીકળ્યું કે ના નીકળ્યું એ જ ખેડૂતના ઘરમાં ગયું કે ના ગયો કારણ પાણી પહોંચાડ્યું ભાઈઓ પાણી પહોંચાડવા માટે મહેનત કરીને એનું આ પરિણામ આવ્યું મગફળી હોય ઘઉં હોય અનેક પ્રકારના પાક આજે લગભગ બે ગણા થઈ ગયા છે બે ગણા ફળોના ઉત્પાદનમાં ગુજરાત ત્રણ ગણું વૃદ્ધિ પામ્યું છે ભાઈઓ ત્રણ ગણું અને ભલે યાદ છે ભાઈઓ ખેડૂતોને મેં વિનંતી કરી હતી કે ભાઈ આપણે ટપક સિંચાઈ અપનાવો સ્પ્રિંકલર નર્મદાનું પાણી તો પારસ છે પારસ જ્યાં જ્યાં હડશે ને ત્યાં સોનું પકાવવાનું છે આ પાણી વધુમાં વધુ લોકોને મળે અને લોકોને મેં કહ્યું પર ડ્રોપ મોર ક્રોપ ટપક સિંચાઈ અને આજે મને સંતોષ છે તેર લાખ કરતા વધારે ખેડૂતો આજે ટપક સિંચાઈનો ઉપયોગ કરી રહ્યા છે પાણી પણ બચાવી રહ્યા છે અને પાક પણ પકવી રહ્યા છે હું ગુજરાતના ખેડૂતોને સલામ કરું છું જેમણે મારી વાત આ માનીને આ પ્રગતિનો પંથ અપનાવ્યો છે ભાઈઓ બહેનો અમારા ખેડૂતોને વીજળી જોઈએ પરંતુ વીજળીનું બિલ ખેડૂતને ભારે પડે એમાં આપણે જ્યારે અહીંયા ત્યારે સુધારા કર્યા પણ હવે એક મોટું કામ આદ્ર્યું છે સોલાર પંપ ખેતરે ખેતરે સોલાર પંપ આપી રહ્યા છે આ સૂર્ય દાદા છે ને આપણા એ દાદા ની મદદ થી સોલાર પંપ ચાલે એક કાણી પૈ બિજળનો બિલ ના આવે અને ખેતરમાં પાણી પણ પહોંચે એટલું જ નહીં હવે તો ખેતરના શેડે પેલી વાડ કરી કરીને જમીન બગાડીએ છે ને એક એક મીટર મીટર મારા ખેતરમાં એક મીટર ની વાડ બે મીટર જમીન બરબાદ થઈ જાય મેં કહ્યું કે સોલારની પેનાલો લગાવો વીજળી પેદા કરો ખેતરે ખેતરે પાક પણ પાકે ને વીજળી પણ પાકે અને વીજળી વેચો વીજ અમારો ખેડૂત અન્ન ઉત્પાદક પણ બને અન્નદાતા પણ બને દાતા પણ બને ઉર્જા દાતા પણ બને અને સરકાર એની પાસેથી વીજળી ખરીદે સરકાર પેલા વીજળીના પૈસા પડતા હતા હવે સરકાર ખેડૂતને પૈસા આપે એ દિશામાં આપણે આગળ લઈ જ રહ્યા છે ભાઈ મને સંતોષ છે આપણા ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રતજી એ ધૂણી દખાઈને કામ પાછળ પડ્યા છે પ્રાકૃતિક ખેતી ખેડૂતોને ખેતીમાં ખર્ચમાં ઓછામાં ઓછું તકલીફ આવે અને આ ધરતી માતાની સેવા થાય આ ધરતી માતાને કેમિકલ 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 કરી કરી કરીને આ માતાને બરબાદ કરી છે અમારા આચાર્યજી ગામો ગામ સમજાવે છે પ્રાકૃતિક ખેતી એક ગાય હોય ને ત્રીસ એકર ખેતી થાય અને ખર્ચો ઓછામાં ઓછો આવે આપણા ગુજરાતના ખેડૂતોએ આ વાત પણ ધ્યાને લીધી છે એના કારણે ગુજરાત આવનારા દિવસોમાં ખૂબ ઓછા ખર્ચે ખેતી કરતું હશે અને ઉત્તમ પાક ખેડૂત બનશે એટલું જ નહીં આખા દેશમાં પંચ્યાસી ટકા ખેડૂતો એક એકર બે એકર વાળા છે નાના ખેડૂતો સીમાંત ખેડૂતો છે એમનું કોણ પૂછે ભાઈ સરકારની મોટી મોટી યોજના આવે તો પાંચ પંદર મોટા ખેડૂતોને જ મળી જાય બોલકા હોય એમને નાના તો જે પડ્યા હોય ને બિચારાને કોઈ પૂછનાર ના હોય પણ આ મોદી તમારા વચ્ચેથી મોટો થયો છે એને ખબર હતી કે મુસીબત કોને કહેવાય અને એટલા માટે અમે પીએમ કિસાન સન્માન નિધિ લઈ આયા વર્ષમાં ત્રણ વાર ખેડૂતના ખાતામાં સીધા પૈસા જમા થાય છે કોઈ વચેટિયો નહીં કોઈ કટકી કટકી કંપની નહીં એકલા ભાવનગર જિલ્લામાં અઢી લાખ ખેડૂતોને આ પૈસા જાય છે અને અત્યાર સુધીમાં પાંચસો દસ કરોડ રૂપિયા તમારા ખિસ્સામાં ગયા દસ કરોડ રૂપિયા અને આના પાછળ આજે દેશમાં ત્રણ કરોડ કરતા વધારે નાના ખેડૂતો એમને તો કેસીસી કાર્ડ કિસાન ક્રેડિટ કાર્ડ આપણે પહોંચાડ્યા છે અને એના કારણે ઓછા વ્યાજે એને બેંકમાંથી પૈસા મળે એને વ્યાજખોર લોકોની ચક્કરમાંથી બચી જાય અને એના કારણે ભાઈઓ બહેનો ખેડૂતે બહુ જ ઓછામાં ઓછા હવે કામ કર્યું છે ભાઈઓ બહેનો પહેલા કોરોનાના કારણે અને પછી લડાઈના કારણે દુનિયામાંથી ખાતર મેળવવું એ પડી ગયા આપણે ખાતર બહારથી થી લાવવું પડે છે આપણા દેશમાં ખાતર નથી નથી બનતું આપણા પાસે જરૂરી વ્યવસ્થા બંધ પડેલા કારખાના ચાલુ કર્યા મહેનત કરી રહ્યા છીએ તો એ બહાર થી તો લાવવું પડે યુદ્ધના સમયના કારણે લડાઈઓના કારણે આજે દુનિયાભરમાં ખાતર મોંઘું થઈ ગયું રિક્ષા વાળો પણ વરસાદ વધારે હોય તો 2 રૂપિયા વધારે ખાતર ની એક થેલી બહાર થી લઈએ છે ને તો બે હજાર આવે છે એક થેલી બે હજાર રૂપિયા માં પણ ખેડૂતને આપવા પડે છે માત્ર બસો ને સિત્તેર રૂપિયા કારણ અમારા ખેડૂત ઉપર બોજ ન પડે એટલા માટે આ બોજ આ સરકાર ઉપાડે છે આ તમારો દીકરો ઉપાડે છે ભાઈ તમને યુરિયાની એક સોળસો સત્તરસો રૂપિયા ભારત સરકાર ભરે છે અને માત્ર અઢીસો પોણા ત્રણસો રૂપિયામાં એ થેલી તમારા ઘેર આવે છે એ કામ આપણે કરીએ છીએ ભાઈઓ અને હવે તો એમાં આગળ વધીએ છીએ હવે આપણે યુરિયા લઈએ છીએ કશું ને ખિસ્સા મૂકીને હલાઈ જાઓ પાણીમાં મિલાવો નાખો જેટલું કામ યુરિયા એક થેલી કરે એટલું કરે આના માટે પણ આપણે કામ કરી રહ્યા છીએ ખેડૂતનો ખર્ચો કેમ ઘટે આ ધરતી માં ઉપરનું ભારણ કેમ ઘટે આ ધરતી માતા ઉપર જે અત્યાચાર ચાલી છે કેમિકલના એમાંથી કેવી રીતે મુક્તિ થાય એના માટે આપણે કામ ઉપાડ્યું છે આપ વિચાર કરો આપણે જ્યોતિગ્રામ યોજના જ્યારે લાયા મને યાદ છે વિધાનસભાની અંદર અમારા કોંગ્રેસના નેતાઓએ ભાષણ કર્યું હતું કારણ કે મેં એકવાર ભાષણ કર્યું કે અમે ઘરોમાં ચોવીસ કલાક વીજળી આપીશું કારણ એ વખતે લોકો મને કહેતા સાહેબ વાળું કરતી વખતે વીજળી મળે એવું તો કરો એવી દશા હતી જે અત્યારે ને એમને તો ખબર અંધારું કોને કહેવાય આપણે એવી દશામાં જીવતા હતા વર્ષ પહેલા મને કે વાળું કરતી વખતે વીજળી આપો ને એમાંથી આપણે ટેકનિકલ સોલ્યુશન લાયા જ્યોતિગ્રામ યોજના લાયા અને જયારે મેં કહ્યું ચોવીસ કલાક હું ઘરોમાં વીજળી આપીશ તો વિધાનસભામાં નેતાઓએ ભાષણ કર્યું હતું કોંગ્રેસના કે સાહેબ આ શક્ય જ નથી અમે આટલા બધા રાજ કર્યું છે તમે નવા આવ્યા છો તમને અનુભવ નથી તમે કોઈ દી સરપંચ નથી રહ્યા આ વખતે વીજળી થતી એન્જિનિયર નથી કેવી રીતે થાય આ કામ મુશ્કેલ છે ત્યારે મેં વિધાનસભામાં કહ્યું હતું મેં કહ્યું સાહેબ કામ અઘરું છે મને ખબર છે કામ મુશ્કેલ છે મને ખબર છે પણ મુશ્કેલ છે અઘરું છે એટલે તો મને લોકોએ બેસાડ્યો છે સહેલું વાત તો શું કરવા બેસા તમને રાખ્યા હતા અને આજે સાહેબ જ્યોતિગ્રામ યોજના કરી આ જ્યોતિગ્રામ યોજના કરી એટલે ઘરમાં ખાલી લટ્ટુ ચાલ્યો છે ને વીજળીનો ગોળો ચાલ્યો છે એવું નહીં ટીવી ચાલ્યું છે એવું નહીં સુરતની અંદર હીરા ઘસવા માટે જે જિંદગી ઘસતા હતા ને હવે હીરાની ઘંટીઓ ભાવનગર જિલ્લામાં ગામે ગામ આવી અને ખેતરમાં કામ કરે પશુનો ઉછેર કરે અને દીકરી પણ હીરો ઘસવા બેસી જાય હાજ પડે રોરો ફેરી સર્વિસમાં બેસી જાય

ભાઈઓ બહેનો આના કારણે ટુરિઝમ ને પણ મોટો લાભ થવાનો છે આ રોરો ફેરી સર્વિસ હોય આ આ હવાઈ હોય આખો વિસ્તાર અને અમારું પાલિતાણા કોઈ જૈન પરિવાર એવો ન હોય કે જેને પાલિતાણાજીના ના દર્શન કરવાનું મન ન થતું હોય એના માટે વ્યવસ્થાઓ જોઈએ આપણે મહાત્મા ગાંધીને યાદ કરીને હેરિટેજ સર્કિટ બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છીએ અમારું જુનાગઢ હોય ભાવનગર હોય રાજકોટ હોય બુદ્ધિ કરી રહ્યા છીએ સોમનાથ મહાદેવ અમારા દ્વારકાજી અમારું પાવાગઢ માં કાળી અમારી અંબામાં અમારી કચ્છની અંદર માં આશા માતાનો મળ અમારી ખોડિયાર માં કેટલું બધું છે ભાઈ

કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે કારણ ભારતના બધા સ્થાનો વિકાસ થાય ભાઈઓ બહેનો આપણા ગામડા પણ શહેરોની બરાબરી કરે કોંગ્રેસ સરકારને મહાત્મા ગાંધીની વાત કરવાની પણ ગામડાને ભૂલવાનું કામ કોંગ્રેસે જ કર્યું શહેર અને ગામડા વચ્ચે ખાઈ બી જાય એ જ કામ કર્યું આ ભારતીય જનતા પાર્ટીની સરકારે અમારા ગામડા અને શહેરમાં સમાન સુવિધાઓ વધે એના માટે કામ કર્યું છે આજે ગામડામાં ઇન્ટરનેટ ગામડામાં મોબાઈલ કનેક્ટિવિટી સરકારની ગામડાના ઓનલાઈન સર્વિસો આના માટે ગતિથી કામ ચાલી રહ્યું છે જ્યારે કોંગ્રેસની સરકાર દિલ્હીમાં હતી ને મારા આવતા પહેલા ત્યારે આ દેશના આંકડો સાંભળીને તમને ચોંકી જશો તમે નક્કી જ કરશો આટલો એક આંકડો બરાબર ગળે ઉતરે ને તોય તમે નક્કી કરશો કોંગ્રેસ ને જીવનભર પેસવા ના દેવાય હું આંકડો કઉજો ચૌદ સરકાર હતી આખા દેશમાં સાહીઠ આ ઓપ્ટિકલ ફાઈબર થી આ તમારા મોબાઈલ ના ટીવી ના બધું આધુનિક દુનિયા છે ને એનાથી ચાલે આ અમારી સરકારે આવી ગામડા અમારી સરકારે આઠ વર્ષમાં લાખ ગ્રામ પંચાયતોમાં ઓપ્ટિકલ ફાઈબર અને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી નાખી દીધી કારણ કે અમારે તો ગામડાની તાકાત શું છે અમને ખબર હતી ભાઈઓ આજે ગામડે ગામડે કોમન સેવલ સર્વિસ સેન્ટર ઉભા કર્યા છે લોકોને હવે તમે અહીંયા પાલિતાણાના કોઈ ગામડામાં રહેતા હોય ને અમદાવાદમાં મુંબઈ જનારી રેલવેનું રિઝર્વેશન કરાવવાનું હોય ને તો ભાવનગર બી આવવાની જરૂર નહીં ત્યાં કોમન સર્વિસ સેન્ટરમાં જાઓ ત્યાંથી જ તમારું રિઝર્વેશન થઈ જાય આટલી બધી વ્યવસ્થાઓ આ કોમન સર્વિસ સેન્ટર દ્વારા સરકારનું કોઈ કામ હોય તૈયાર થઈ જાય ચાર લાખ કરતાં વધારે કોમન સર્વિસ સેન્ટર બનાવે છે આ જુવાનીઓને ચાર લાખ સેન્ટરો ઉપર કામ મળ્યું છે અને એક એક જુવાનીઓ ત્રણ ત્રણ ચાર ચાર લોકોને નોકરી આપે છે અને ગામડામાં નવા રોજગારનું કામ ઊભું થયું અને ગુજરાતમાં લગભગ ચૌદ હજાર કોમન સર્વિસ સેન્ટર અઢાર હજાર ગામ વચ્ચે ચૌદ હજાર કોમન સર્વિસ સેન્ટર કામ કરી રહ્યા છે ભાઈઓ આજે ગુજરાતના હજારો યુવાનોને રોજગાર મળી રહ્યો છે સૌરાષ્ટ્ર આપણું ઔદ્યોગિક વિકાસમાં ધમધમી રહ્યું છે સૌરાષ્ટ્ર જે કોઈ જમાનામાં ખાલી થતું આજે દુનિયાભરના લોકો દે આજે તમે ક્યાંય પણ ભાવનગર રાજકોટ જામનગર વેરાવળ તમને બીજા રાજ્યોના લોકો અહીંયા કામ કરતા જોવા મળે જ જે ગુજરાત કાઠિયાવાડના લોકો અહીંથી હિજરત કરીને જવું પડતું હતું આજે હિન્દુસ્તાનના લોકો અહીંયા આવીને રહીને રોજીરોટી કમાતા થાય આજે સૌરાષ્ટ્ર એક એનર્જી નું ઉર્જાનું મોટું હબ બની રહ્યું છે ભાવનગરમાં દુનિયાનું પહેલું ભાવનગર વીજળી ઉત્પાદનમાં મોટું તાકાત મળવાની છે આ આના કારણે ઉદ્યોગોને લાભ થવાનો છે પાલીતાણા સૂર્ય ઉર્જા માટે થઈને એક કેન્દ્ર બની રહ્યું છે કન્ટેનરની ની જરૂર છે આ કન્ટેનર બનાવવાનું કામ હવે અમારી ભાવનગરની ધરતી પર થવાનું છે ભાઈઓ આખી દુનિયાને ભાવનગરમાં બનેલા કન્ટેનર પહોંચે એ દિવસો દૂર નથી ભાઈઓ આના કારણે લાખો લોકોને રોજગાર મળવાના છે આના કારણે નાના નાના ઉદ્યોગોની આખી એક વાતાવરણ બનવાનું છે અને આ બધું કરવા માટે જેમ વીજળી જોઈએ પાણી જોઈએ એમ કનેક્ટિવિટી જોઈએ અને મેં કહ્યું એમ અહીં બેઠેલા જુવાનિયાનું ભવિષ્ય નિર્ધારિત કરી દીધું છે એના ઉજ્જવળ ભવિષ્ય માટેની ગેરંટી લઈને અમે આવ્યા છીએ અને ભાઈઓ બહેનો પચીસ વર્ષમાં ગુજરાત ને વિકસિત ગુજરાત બનાવીને રહેવું છે દુનિયાના સમૃદ્ધ દેશોની તોલી લાવીને મૂકું છે અને એના માટે ભાજપની સરકાર તો બનવાની છે એ અમે નથી બનાવવાના તમે બનાવવાનું નક્કી જ કરી લીધું છે પણ એમાં એમાં તમારો કોઈ વિસ્તાર પાછળ ના રહી જવો જોઈએ એકાદ કમણ નથી લેને તો મનમાં એમ થાય કે ભાઈ હવે આટલું બધું કરીશું ને આપણો વિસ્તાર કેમ રહી ગયો અને એટલા માટે જયારે આટલું મોટો પ્રવાહ પહેલા થયો છે તો આપણે પણ આ ગંગા જયારે વહી રહી છે વિજયની તો આપણે પણ પુણ્ય લેવું જોઈએ એક પણ વિધાનસભા સીટ એવી ના હોય આ વખતે કે જેમાં કમળ પાછળ રહી જાય આ નિર્ણય કરવા માટે હું આપની પાસે આવ્યો છું કરશો પરંતુ એના માટે પહેલું કામ કરવું પડે દરેક પોલિંગ બુથમાં વધુમાં વધુ વોટ કરાવવા પડે કરાવશો પોલિંગ બુથ પર જશો લોકોને સમજાવશો મે કહ્યું વાત કરશો અને વધુમાં વધુ કમળ ખીલે ની ચિંતા કરશો બે હાથ ઉપર કરીને બોલો ખીર કરશો જોર થી બોલો કરશો હવે એક મારું અંગત કામ કરશો ધીમા પડી ગયા કરવાના હોય તો કઉ પણ આ મારું અંગત લોકોના ઘેર ઘેર જઈશું લોકો મત આપવા ત્યારે લાઈનમાં ઉભા હોય ને ત્યારે મળીશું મારા વતી તમે ઘેર ઘેર એક મારો નાનકડો સંદેશ પહોંચાડશો પોચાડશો બધાને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ પાલીતાણા આવ્યા હતા શું કહેવાનું જરા બોલો શું કહેશો એ પીએમ સાહેબ આવ્યા તેવું ના કહેતા હો ભાઈ એ પીએમ બીએમ બધું દિલ્હીમાં અહીં તો આપણા નરેન્દ્રભાઈ આપણા નરેન્દ્રભાઈ પાલીતાણા આવ્યા હતા અને તમને બધા વડીલોને એમણે પ્રણામ પાઠવ્યા છે આટલું કહી આ વડીલોને પ્રણામ પહોંચાડશો ભાઈઓ બહેનો પ્રણામ જરૂર પહોંચાડજો કારણ કે એમના આશીર્વાદ મારા માટે મોટી ઉર્જા છે એમના આશીર્વાદ મારા માટે મોટી તાકાત છે એમના આશીર્વાદથી હું ચોવીસ કલાક દોડું દિવસ રાત દોડું ગરીબોનું કામ કરું દેશનું કામ કરું દેશનું ભલું કરું દેશના યુવાનોનું ભવિષ્ય બનાવું એના માટે મને વડીલોના આશીર્વાદ જોઈએ છે અને એટલા માટે વિનંતી કરું છું કે ઘેર જઈને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ પાલી આવ્યા હતા અને તમને પ્રણામ પાઠવ્યા છે બોલો ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી ધન્યવાદ